વાત કરીએ લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમી આવતી જાય છે. એક બાજુ રાજ્યની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશા અને અપેક્ષા વચ્ચે પીસાયેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરીને મનગમતા નેતાને સત્તાનો તાજ પહેરાવવા થનગની રહ્યા છે. ત્યારે બીજી બાજુ ચૂંટણી કર્મીઓની બેદરકારી પણ સામે આવી છે. બેદરકારીને લઈ અને ચૂંટણી કર્મી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટીવી સ્ક્રીન ઉપર દેખાતી આ કારણદર્શક નોટિસ ચૂંટણી કર્મીઓની બેદરકારીની સાક્ષી છે. મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરકારી કર્મીઓને બીએલઓ સહિતની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થતાં તપાસના આદેશ અપાયા છે. કુંવારવાર, ડુંગરાસણા, થરા અને વડાના સરકારી કર્મીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. લોકપ્રતિનિધિ ધારા અંતર્ગત ચૂંટણી અધિકારી ચૂંટણીલક્ષી કામગીરી ઈચ્છે તે વ્યક્તિને સોંપી શકે છે. જરૂરી નથી કે તે વ્યક્તિ સરકારી પ્રતિનિધિ જ હોય. ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે દેશનો દરેક નાગરિક બંધાયેલો છે. મતદાર યાદી સુધારણા માટે જે તે બૂથ ઉપર કેટલાક સરકારી અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે, પરંતુ જેને જવાબદારી સોંપાઈ છે તેઓ ફરજ ઉપર હાજર નહીં થતા હોવાના કારણે ઢગલાબંધ નોટિસો કાઢવામાં આવી છે. સરકારી કર્મચારીના ધરપકડના વોરંટ પણ ઇસ્યુ કરવાની ફરજ પડે. 50,000થી વધુ કર્મચારીઓ આ કામગીરી સાથે જોડાયેલા હોવાથી તેમનામાં આક્રોશ ન ફેલાય તે માટે પાછળથી ધરપકડ વોરંટ કેન્સલ કરી ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. લોકશાહીનું આ પર્વ કેટલી ચોકસાઈપૂર્વક ઉજવાશે તે જોવું રહ્યું. વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.